गुड मॉर्निंग एवरीवन। मैकेनिकल इंजीनियरिंग ना सब्जेक्ट मेन्युफेक्चरिंग इंजीनियरिंग 3 अंदर लास्ट लेक्चर में आप डिस्कस करी हो तो गियर मेन्युफेक्चरिंग और गियर फिनिशिंग प्रोसेस नी अंदर गियर जनरेटिंग मेथड नी पहला नो जो टॉपिक हतो गियर शेपिंग प्रोसेस और एनी साथे साथे आप डिस्कस करी हो तो कि गियर मिलिंग प्रोसेस। ओके, हवे गियर मिलिंग प्रोसेस गई काले आपणे लेक्चर में डिस्कस पण कर लीधुं के रीतना मशीन वर्क करे छे ते मिलिंग मशीन होरिजोनटल मिलिंग मशीन। त्यार पछी आपणे जोयुं हतुं के जे शेपर मशीन आवे छे प्लानिंग मशीन आवे छे एनी उपर गियर के रीतना मेन्युफेक्चरिंग थाय छे ए पण आपणे जोई लीधुं। ओके, तो जे गियर शेपिंग प्रोसेस छे ए पूरी थाय छे। हवे आपणे जे नेक्स्ट टॉपिक उपर मूव करवाना छे ए छे गियर जनरेटिंग मेथड। कई मेथड छे गियर जनरेटिंग मेथड शूँ थाय छे गियर जनरेटिंग मेथड में तो शेपिंग प्रोसेस में आपणे फॉर्म टूल यूज करीए छे जे टूलनो आकार हशे एज टूलनो वर्कपीस उपर आपणने प्रोफाइल कट थईने मळशे। तो एवो ज कई कंसेप्ट थोड़ो अलग कई प्रोसेसनी अंदर छे तो के गियर जनरेटिंग मेथडनी अंदर। ओके, तो टाइटल लगावजो मेन टॉपिक छे आपणो गियर जनरेटिंग मेथड। हवे एनी अंदर आपणे अलग अलग मेथड जोईशुं कि भाई जनरेटिंग मेथड करीने अथवा जनरेटिंग प्रोसेस करीने पण आपणे गियर केवी रीतना बनावी शकीए छे ते स्टार्ट करे छे गियर जनरेटिंग मेथड। एनी अंदर गियर जनरेटिंग मेथडमां गियर ब्लेंक अने गियर कटरनी सापेक्ष गतिने परिणामे टूल प्रोफाइल मेळवવામાં આવે છે। ગિયર બનાવવા માટેનો જે વર્કપીસ લઈશું આપણે સર્ક્યુલર પ્લેટ ગોળાકાર પ્લેટ જે હશે જેની અંદર વચ્ચે હોલ પાડેલો હશે સેન્ટરમાં તો એ ગિયર બનાવવા માટેનો વર્કપીસ છે જેને કહેવાય છે ગિયર બ્લેન્ક। ખાસ યાદ રાખજો થોડી થોડી વસ્તુ હવે તમને યાદ રહેવી જોઈએ। ગિયર બનાવવા માટેનો જે વર્કપીસ આવે છે એને કહેવાય છે ગિયર બ્લેન્ક। તો ગિયર બ્લેન્ક અને ગિયર કટ કરવા માટેનું જે ગિયર કટર આવે છે ઓકે એ બે વચ્ચે સાપેક્ષ ગતિને પરિણામે ગિયરના જે ટૂથ પ્રોફાઇલ છે એ કટિંગ થઈને મેળવવામાં આવે છે। જનરેટિંગ પદ્ધતિનો મુખ્ય સિદ્ધાંત એ હકીકતને આધારે રહેલો છે કે કોઈપણ બે ઇન્વોલ્યુટ ગિયર્સ કે જેના મોડ્યુલ સમાન હોય તે એકબીજામાં મેચ થાય છે। આ બે મેટિંગ ગિયર્સમાંથી કોઈ એકને કટર તરીકે લેવામાં આવે અને તેને જો રેસિપ્રોકેટિંગ મુમેન્ટ આપવામાં આવે અને બંને ગિયરની રોટરી મુમેન્ટ ચાલુ રાખવામાં આવે તો ટૂથ પ્રોફાઇલનું જનરેશન શક્ય બને છે। તો કે એક પ્રેક્ટિકલ વસ્તુ છે એવું કહે છે અહીંયા કવિ શું કહે છે એક પ્રેક્ટિકલ વસ્તુ છે કે ભાઈ ગિયર છે હંમેશા પેરમાં યુઝ થાય છે એટલે ગિયર અહીંયા ફરતું હોય એની સાથે બીજું ગિયર અહીંયા ફરતું હોય છે। ઓકે, હવે આ બેઉના ગિયર જ્યારે મેચિંગ થઈને એકબીજા સાથે મેચ થઈને ફરતા હોય મેચિંગ થઈને ફરતા હોય તો આની ઉપર જે ગિયરના પ્રોફાઇલ હશે તેમ એ જ સેમ પ્રોફાઇલ ગિયરના ટીથના આની ઉપર પણ હશે। હવે જો આપણે શું કરીએ તો કે આને ગિયર બ્લેન્ક તરીકે લઈ લઈએ એટલે કે વર્કપીસ તરીકે લઈ લઈએ અને અહીંયા જે ગિયર છે ઓકે એના આ જે ટીથ છે એને આપણે શાર્પ એજવાળા બનાવીને જો આ રીતના એન્ગેજ કરાવી દઈએ અને ત્યાર પછી આને રોટેટિંગ મોશન અને આને રોટેટિંગ મોશન આપીએ તથા આ જે કટર છે જે ગિયર કટ કરવા માટે જનરેટિંગ મેથડ માટે આપણે જે ટૂલ યુઝ કર્યું છે શાર્પ એજવાળું ગિયર ઓકે એને જો આપણે ઉપર નીચે રેસિપ્રોકેટિંગ મોશન આપીએ અને સાથે સાથે બેઉને રોટેટિંગ મોશન પણ આપીએ તો વર્કપીસની અગેન્સ્ટમાં કટરની સાપેક્ષ ગતિને કારણે કટરની જે બી ટૂથ પ્રોફાઇલ હશે શાર્પ એજવાળી એવી સેમ ટુ સેમ ટૂથ પ્રોફાઇલ આપણે વર્કપીસ ઉપર પણ મેળવી શકીએ છે મતલબ એ શક્ય છે સમજી ગયા તમે। તો આ રીતના શું થાય છે ગિયર કટરની મદદથી ગિયર બ્લેન્ક અને ગિયર કટરની વચ્ચે સાપેક્ષ ગતિને પરિણામે ગિયર બ્લેન્ક ઉપર સેમ ટુ સેમ ગિયર કટર છે
ए प्रोफाइल ना ए डिजाइन ना गियर ना टीथ એટલે કે એના ડાટા કટિંગ કરી શકાય છે, એટલે કે જનરેટિંગ કરી શકાય છે. ઓકે, તમારે રેસિપ્રોકેટિંગ મોશન પણ ચાલુ રાખવાની છે અને સાથે સાથે ગિયર બ્લેન્ક અને જે કટર છે એની રોટેટિંગ મોશન પણ ચાલુ રાખવાની છે. ક્લિયર? ધ્યાન રહે કે ગિયર કટિંગનો જનરેટિંગ સિદ્ધાંત ઇન્વોલ્યુટ સિસ્ટમ ઉપર આધારિત છે, તેથી સાયક્લોઇડલ ગિયર્સ આ પદ્ધતિથી બનાવી શકાતા નથી. બે પ્રકારના ગિયરની ઉપર પ્રોફાઇલ હોય છે. ઓકે, એટલે ગિયરના જે ટીથ હોય છે, ગિયર ટીથનો જે આકાર હોય છે એ એક ઇન્વોલ્યુટ હોય છે. ગિયરના જે ડાટાનો જે આકાર આવે ને એક ઇન્વોલ્યુટ આકારના હોય છે અને બીજા હોય છે સાયક્લોઇડલ. ક્લિયર? તો સાયક્લોઇડલ પદ્ધતિના જે ગિયર્સ છે એ જનરેટિંગ પ્રોસેસથી બનાવી શકાતા નથી. હા, પણ જે ઇન્વોલ્યુટ સિસ્ટમના જે આકારના જે ડાટા છે, ટીથ છે, એ આપણે ગિયર જનરેટિંગ પ્રોસેસથી બનાવી શકીએ છીએ. એટલે તમને વાઇવામાં પૂછાઈ જાય કે ભાઈ સાયક્લોઇડલ ગિયર્સ બનાવવા માટે ગિયર જનરેટિંગ મેથડ યુઝ થશે, તો કહી દેવાનું ના સર. શેના માટે યુઝ થશે? તો કે ખાલી ઇન્વોલ્યુટ સિસ્ટમ ધરાવતા ગિયર જ આપણે ગિયર જનરેટિંગ મેથડથી બનાવી શકીશું. ઓકે, ઇન્ટરવ્યૂમાં પણ સિલેક્ટ થઈ જવા જવાબ આપો તો એન્ટિક બહુ ઓછાને ખબર હોય ડિફરન્સ. ક્લાસિફિકેશન જોઈ લઈએ, શું કહે છે ક્લાસિફિકેશનમાં. ગિયર જનરેટિંગ પ્રોસેસનું ક્લાસિફિકેશન, જેની અંદર આવશે ગિયર શેપિંગ પ્રોસેસ, શોપિંગ લખ્યું છે પણ શેપિંગ કરી દેજો, ગિયર હોબિંગ પ્રોસેસ અને બીવેલ જનરેશન. કઈ કઈ પ્રોસેસ થાય છે ગિયર જનરેટિંગની અંદર? ગિયર શેપિંગ, ગિયર હોબિંગ અને બીવેલ જનરેશન. ક્લિયર છે? હવે જો ગિયર શેપિંગની વાત કરીએ આપણે, તો ગિયર શેપિંગની અંદર થાય છે એક પિનિયન દ્વારા કટિંગ અને બીજું થાય છે રેક દ્વારા કટિંગ. ખ્યાલ આવે છે? તો તમને સ્પેસિફિકલી ક્વેશ્ચન એવી રીતના જ પૂછશે કે ગિયર જનરેટિંગ પ્રોસેસ સમજાવીને ગિયર શેપિંગ પ્રોસેસથી ગિયર કેવી રીતના જનરેટ થાય છે એ સમજાવો. તમારા ઉપરવાળી ડેફિનેશનને જે કન્સેપ્ટ છે મેં તમને કીધા એ લખી દેવાના ગિયર જનરેટિંગની અંદર, અને ત્યાર પછી ગિયર શેપિંગની અંદર બે જે પ્રોસેસ છે, એક છે પિનિયન દ્વારા કટિંગ અને બીજું છે રેક દ્વારા કટિંગ, એમાંથી કોઈ પણ એક વસ્તુ સમજાવી દેવાની. ક્લિયર છે? અહીંયા તમે જોઈ શકો છો 2016માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે ગિયર શેપિંગ પ્રોસેસ. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, IMP એનું ટાઇટલ મારો અને સાથે સાથે ટાઇટલ લગાવો ગિયર શેપિંગ પ્રોસેસ. ઓકે, આપણે ડિસ્કસ કરવાના છે જનરેટિંગની અંદર જે પહેલી પ્રોસેસ છે ગિયર શેપિંગ પ્રોસેસ, GTU માં પૂછાઈ શકે એવી છે. ગિયર શેપિંગમાં વપરાતું કટર એ એક પ્રકારનું ગિયર જ છે. આપણે અગાડી વાત થઈ રીતના ગિયર બ્લેન્ક સાથે જે એંગેજ થાય છે એક પ્રકારનું ગિયર જ છે, પણ એના જે ટીથ છે, એના જે ડાટા છે એ આપણે શાર્પ એજવાળા કર્યા છે. શાર્પ એજ એટલે અનિવાર્ય ધાર રાખેલી છે એના ટીથની, કે જેથી એ કટિંગ કરી શકે. ઓકે, એટલે અનિવાર્ય ધારને શું બોલાય? કટિંગ એજ. તો કટિંગ એજ ધરાવતું ગિયર કટર યુઝ કરવામાં આવે છે. ગિયર કટર તરીકે પિનિયન અથવા તો રેક વપરાય છે. તો મેં શેપિંગ માટે ગિયર કટર તરીકે પિનિયન પણ યુઝ કરી શકો છો અને રેક પણ યુઝ કરી શકો છો. બે ગિયર જ છે. પહેલાં આપણે પિનિયન કટર વિશે શેપિંગ સમજીશું. ઓકે, પહેલાં પિનિયનથી કટિંગ કરીશું એટલે પિનિયન કટર, ત્યાર પછી રેકનો યુઝ કરીને, રેક કટર યુઝ કરીને શેપિંગ પ્રોસેસ સમજીશું. ક્લિયર છે? સીધા જઈએ આપણે આકૃતિ ઉપર. ચાલો, આ બાજુ ધ્યાન આપજો. ફિગર નંબર 3.16 ધ્યાનથી જોજો. આટલી ફિગરમાં તમારા બધા કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ઓકે, આ છે આપણો વર્કપીસ. આ થઈ ગઈ વર્કપીસની સેન્ટર લાઈન. ક્લિયર? આ છે આપણું કયું? પિનિયન કટર. કયું કટર છે આપણું? ડિસ્ક ટાઈપનું પિનિયન કટર. ક્લિયર? આને પણ એક શાફ્ટ ઉપર બેસાડ્યું હશે એટલે આ થઈ ગઈ એની સેન્ટર લાઈન. ઓકે, હવે તમે જોજો વર્કપીસની સેન્ટર લાઈન એક્સિસ અને ટૂલની સેન્ટર લાઈન એક્સિસ, બેઉ કેવી છે એકબીજાને પેરેલલ, યાદ રહેશે? ક્લિયર?
ચાલો ફરી પાછા. હવે શું કરવાનું છે તમારે? તો કે આ જે આપણી કટર છે, ડિસ્ક ટાઈપની કટર, પિનિયન કટર, એની ઉપર જે તમને ટીથ દેખાય છે, જે ગિયરના શેપ દેખાય છે, એ શાર્પ એજવાળા હશે, ક્લિયર? અને આપણો જે વર્કપીસ છે એ સંપૂર્ણ ગોળાકાર શેપમાં છે, કોઈપણ જગ્યાએ ધાર એવું કશું હશે નહીં. ઓકે, હવે શું કરવાનું છે? તો કે નેક્સ્ટ પ્રોસેસમાં આપણે એક શાફ્ટ ઉપર ગિયરને બેસાડી દેવાનું છે. ગિયર એટલે જે ગિયર બ્લેન્ક છે, જે વર્કપીસ છે એને, અને બીજા એક સામેના શાફ્ટ ઉપર આપણે આપણું જે ડિસ્ક કટર છે એને માઉન્ટ કરી દેવાનું છે વર્ટિકલ પોઝિશનમાં. ત્યાર પછી બેઉને શું કરો, આ રીતના અહીંયા એંગેજ થાય એ રીતના સેટ કરો. હવે શું કરવાનું? તો કે આ જે શાફ્ટ છે એના ઉપર આપણું ગિયર બ્લેન્ક એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરશે, અને બાજુના શાફ્ટ ઉપર જે ડિસ્ક ટાઈપની કટર છે એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, એટલે કે બેઉ ઓપોઝિટ ડાયરેક્શનમાં રોટેશનલ મોશનની અંદર ફરશે. યાદ રહેશે, બેઉ સામસામે શાફ્ટ ઉપર વર્ટિકલ પોઝિશનમાં એન્ગેજ કરીને ઉભેલા છે, એટલે કે એકબીજાના કોન્ટેક્ટમાં છે. વર્કપીસ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે છે, કટર એટલે કે ટૂલ ડિસ્ક એ આપણી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે છે. ઓકે, આ જે સ્પીડ છે થોડી સ્લો રાખવાની. હવે અહીંયા જે આપણું ટૂલ છે રોટેટિંગ ડિસ્ક ટાઈપ કટર, એને આપણે હવે શું કરવાનું છે? તો કે આ જ્યારે મોશન થતું હોય સર્ક્યુલર મોશન, એની સાથે સાથે વર્કપીસને ફિક્સ રાખવાનું છે. વર્કપીસ ખાલી રોટરી મોશન જ કરશે, વર્કપીસ ખાલી આપણો શાફ્ટની ઉપર એન્ટી ક્લોકવાઇઝ સ્લોલી સ્લોલી ફરશે, અને ટૂલ છે એ ક્લોકવાઇઝ તો ફરશે જ રોટેશનલ મોશનની અંદર, પણ સાથે સાથે એને આપણે શાફ્ટની મદદથી ઉપર નીચે શું કરવાનું છે, ઉપર નીચે રેસિપ્રોકેટિંગ મોશન આપવાની છે. ઓકે, આ રીતના કમ્બાઈન મોશન આપીશું, જેના કારણે અહીંયા આપણને જે પણ કટિંગ એજ દેખાય છે, કટિંગ એજનો જે આકાર દેખાય છે, એ પ્રમાણેના ગિયરના ટીથ એટલે કે ગિયરના ડાટા આપણા બાજુમાં રહેલા વર્કપીસની બહારની સપાટી ઉપર કટ થઈ જશે. ક્લિયર? પ્રોસેસ તમારે કન્ટિન્યુઅસ રાખવાની છે. ક્યાં સુધી કન્ટિન્યુઅસ રાખવાની છે? જ્યાં સુધી આખા ગિયર બ્લેન્કની ઉપર એટલે કે આખા વર્કપીસની બહારની સપાટી ઉપર આપણને જે ગિયરના ટીથ એટલે કે ડાટા જોઈએ છે એ કપાઈ નહીં જાય વ્યવસ્થિત રીતે, ત્યાં સુધી તમારે પ્રોસેસને કન્ટિન્યુઅસ રાખવાની છે. ક્લિયર? વચ્ચે લુબ્રિકન્ટની પણ જરૂર પડશે, કુલન્ટની પણ જરૂર પડશે, થોડું સેટઅપ પણ કરવું પડશે, પણ પ્રોસેસ કન્ટિન્યુઅસ ચાલી રાખવાની છે. ડિસ્ક કટર રેસિપ્રોકેટિંગ મોશન લેશે, અને સાથે સાથે રોટેટિંગ મોશન સાથે સાથે કમ્બાઈન મોશન દ્વારા ગિયર બ્લેન્ક ઉપર ગિયર શેપિંગ પ્રોસેસથી આપણો જે વર્કપીસ છે એ તૈયાર થઈ જશે. ક્લિયર? ખ્યાલ આવે છે? હવે પ્રોસેસનો ફાયદો શું છે? તો કે અત્યારે મેં અહીંયા ખાલી એક જ ગિયર બ્લેન્ક મૂકેલી છે, એટલે કે એક જ વર્કપીસ મૂકેલો છે, તો આખી પ્રોસેસ પૂરી થશે ને તો મારો એક જ ગિયર તૈયાર થશે. પણ જો મારે માસ પ્રોડક્શન કરવું હોય તો હું શું કરું? તો કે અહીંયા જે મારો સેન્ટરમાં શાફ્ટ છે ને, એની ઉપર હું એક ગિયર બ્લેન્ક મૂકું, પછી એની નીચે બીજી મૂકી દઉં, પછી ત્રીજી મૂકી દઉં, પછી ચોથી મૂકી દઉં, પછી પાંચમી મૂકી દઉં. ઓકે, જેટલો મારે સ્ટ્રોકની લંબાઈ છે એટલા હું ગિયર બ્લેન્ક મૂકી દઉં. હવે હું શું કરું? તો કે આખા ગિયર કટરને લાંબો સ્ટ્રોક આપીને રેસિપ્રોકેટિંગ મોશન આપું. તો હવે તમે કહી શકશો કે એક સાથે આખી પ્રોસેસ પત્યા પછી એક સાથે કેટલા ગિયર તૈયાર થશે મારા? તો કે એક, બે, ત્રણ, ચાર ને પાંચ. એક સાથે આપણા પાંચ ગિયર શેપિંગ પ્રોસેસ દ્વારા તૈયાર થશે. ક્લિયર છે? તો આ રીતના આપણે ક્રમમાં એટલે કે સિક્વન્સમાં શ્રેણીબદ્ધ રીતે ગિયરો ગોઠવીને પણ એક સાથે માસ પ્રોડક્શન કરી શકીએ છીએ. તો આ થઈ ગઈ આપણી ગિયર શેપિંગ પ્રોસેસ. તમારે આ ફિગર ડ્રો કરવાની છે અપ ટુ ડેટ, કમ્પ્લીટ દેખાય છે એ રીતના, સેમ ટુ સેમ. ત્રણ વાર ડ્રો કરશો એટલે આવડી જશે. ઓકે, બહુ હાર્ડ નથી. ક્લિયર છે? ચાલો, પછી અહીંયા થોડીક તમને તૂથની જીઓમેટ્રી આપી છે, એ તમારા આ તમારે દોરવાની જરૂર નથી. ઓકે, થોડી ઝૂમ કરીને પ્રોસેસ બતાવેલી છે કે કેવી રીતના ગિયર રોટેસ થશે, કેવી રીતના કટિંગ થશે,
કેવી રીતના એનું જે ઇન્વોલ્યુટ પ્રોફાઇલ છે, સાયક્લોઇડ પ્રોફાઇલ છે એ બધું જનરેટ થશે. સાયક્લોઇડ પ્રોફાઇલ જનરેટ થતી નથી, ઇન્વોલ્યુટ પ્રોફાઇલ જે છે એ જનરેટ થશે. ક્લિયર છે? ચાલો સાથે સાથે આપણે જોઈ લઈએ. રેક કટરથી ગિયર શેપિંગ પ્રોસેસ. ઉપરની જે કટર હતી એ કઈ હતી? તો કે પિનિયન કટર, સર્ક્યુલર શેપમાંથી તે. ઓકે, હવે આપણે યુઝ કરવાની છે કઈ કટર? તો કે હવે આપણે યુઝ કરીશું રેક કટર. તો આ રીતના આવે. આ પણ ગિયર જ છે, પણ સીધી લાઇનમાં જે ગિયર આવે જેનો ડાયામીટર ઇન્ફાઇનાઇટ છે એવું કહી શકાય, એવા કટરને રેક કટર કહેવામાં આવે છે. આ પણ સિમ્પલ પ્રોસેસ છે. અહીંયા ગિયર બ્લેન્ક મૂકી દેવું. ઓકે, અને આ રેક કટરને રેસિપ્રોકેટિંગ મોશન આપો અને સાથે સાથે વર્કપીસને સર્ક્યુલર મોશન આપો એટલે એનાથી પણ ગિયર કટ થશે. જોઈ લો પ્રોસેસ. આ છે આપણી ગિયર બ્લેન્ક. ઓકે, આ છે આપણે રેક કટર, એને રેસિપ્રોકેટિંગ મોશન આપો. આ શાફ્ટ ઉપર જે વર્કપીસ એટલે કે ગિયર બ્લેન્ક છે એને રોટેટિંગ મોશન આપો. ઓકે, અને ધીમે 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 પ્રોસેસ રિપીટ થતી જશે અને આખા વર્કપીસની ઉપર જોઈ શકીએ એ રીતના રેક કટરને કારણે એના જે પણ ટૂથ પ્રોફાઇલ હશે અહીંયા રેક કટરની ઉપર સેમ ટૂથ પ્રોફાઇલ, સેમ ટૂથની ડિઝાઇન, ગિયરના ડાટા આપણને વર્કપીસ ઉપર કટ થઈને મળી જશે. ક્લિયર? તો એક્સટર્નલ ગિયર કટિંગ કરવા માટે આપણે આ રીતની રેક કટર યુઝ કરી શકીએ છીએ, અને ઇન્ટરનલ એટલે કે અંદરની સાઇડના ગિયરના ટૂથ પ્રોફાઇલ કટ કરવા માટે આપણે આ શેપની પિનિયન કટર યુઝ કરી શકીએ છીએ. બંનેની અંદર પ્રોસેસના સ્ટેપ અને કન્સેપ્ટ સેમ જ છે. વર્કપીસ સ્લોલી સ્લોલી રોટેટ થશે. અહીંયા જે રેક કટર છે અને અહીંયા જે રેક કટર છે એ ઉપર નીચે રેસિપ્રોકેટિંગ મોશન કરીને ગિયર ટૂથના પ્રોફાઇલ છે એ કટ કરીને આપશે. ક્લિયર? તો આ થઈ ગયું આપણું પિનિયન દ્વારા એક્સટર્નલ અને ઇન્ટરનલ ગિયર કટિંગ. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. ગિયર શેપિંગ પ્રોસેસ આપણે જોઈ, એમાં આપણે રેક કટર અને પિનિયન કટરથી કઈ રીતના ગિયર શેપિંગ પ્રોસેસ થઈને ગિયર ટૂથના પ્રોફાઇલ કટ થાય છે આપણે જોઈ લીધું. હવે એના જે ફાયદા, ગેરફાયદા, ઓકે, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસને એવું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. તમારે આ ફિગર અને આ ફિગર ડ્રો કરવાની છે. ક્લિયર? અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. થેન્ક યુ.